ચારે ચાર પી થી શરૂ થાય છે, તમને યાદ રહી એટલા માટે કરું છું. નંબર એક, નંબર એક પૈસો, નંબર બે પુણ્ય, નંબર ત્રણ અને નંબર ચાર ઉત્તરોત્તર ચડી જતા છે. આ ચાર નો ક્રમ શા માટે છે એ વાત પછી પેલા તમને પૂછું છું. ચાર માંથી તમને સૌથી વધારે કોન્ફિડન્સ કોના ઉપર છે? પુરુષાર્થ, પુણ્ય, પૈસો. કોણ બોલ્યું તું? પૈસો, પ્રભાવ. લો આ પતી ગયું, તમે ચારે ચાર ઓપ્શન પૂરા કરી દો. તમારામાં એક વાક્યતા નહીં મળે. પૈસો વિઝિબલ છે, પુણ્ય ઇનવિઝિબલ છે. એટલી તો તમને ખબર છે, પુણ્ય વિઝિબલ છે, પુરુષાર્થ વિઝિબલ છે, પ્રભાવ વિઝિબલ છે. નથી, સૌથી વિઝિબલ કોણ છે આ ચાર માં? હવે અહીંયા પૈસો મૂક્યો, અહીંયા પુણ્ય, પ્રભાવ અને પુરુષાર્થ ત્રણે મૂક્યા. હવે બે માંથી એકને સિલેક્ટ કરવાનું છે. તમે કોને સિલેક્ટ કરશો? આવી ગયા લાઈન પર? આવી ગયા? કરવું જોઈએ તો મારે તમને કહેવાનું છે, તમે મને ક્યાં કહેવા બેઠા? આપણને વિઝિબલમાં રસ છે, ઇનવિઝિબલમાં રસ નથી. પુણ્ય પુણ્ય કિસને દેખા, બોલને કા હોતા હૈ વો પુણ્ય પુણ્ય પુણ્ય, બાકી દેખા હૈ કિસને પુણ્ય? પૈસો તો નજર સામે દેખાય, પૈસો દેખાય છે. માટે તમારે મન, અમારે મન જે સૌથી નીચે મૂકવાનું છે, તમે એને સૌથી ઉપર ચડાવી. હવે બીજો પ્રશ્ન, પૈસો તમારી સાથે ક્યાં સુધી? આ બહુ સુધી એ ખરો છે, એટલો વિશ્વાસ છે. રાકેશભાઈ, છેલ્લા શ્વાસ સુધી તમારો પૈસો હા પાડે છે? સાંભળ્યું ભારત ભૂષણ નું નામ? સાંભળ્યું તું? કોણ? સિનેમા નો એક્ટર હતો એ. પછી જેમ રાજેશ ખન્ના ને બધાના જેમ સિતારા ચમકે, એ જમાનામાં ભારત ભૂષણ નો સિતારો હતો. જુહુ પાસે એનો બંગલો હતો, રોજ રાત પડે એને પાર્ટી કરવા જોઈએ. પાર્ટી એટલે સમજો છો, 50 કલાકારો આવે, નીચે રાત ચાલે, ચાલ્યા જાય. એક દિવસનો એક ભારત ભૂષણ એવો ઘસાયો, એવો ઘસાયો. અમિતાભ બચ્ચને એક ઠેકાણે લખ્યું હતું કે હું મારી કારમાં જતો હતો અને ભારત ભૂષણ બસ સ્ટેન્ડ પર ઊભો, બસ સ્ટેન્ડ પર, જેના બંગલામાં રાત્રિના સમયમાં 50-50 કલાકારો મહેફિલો જમાવવા આવતા હતા. એ માણસને ઘર ઘર કામ માટે, ઘર ઘર એટલે એક એક ડાયરેક્ટરોની પાસે ભીખ માંગવી પડતી હતી, કુછ કામ દો. અને ભીખ માંગવા માટે પોતાની ઇમ્પાલા કે મારુતિ કાર નથી, બસ સ્ટેન્ડ પર. અને એ જગ્યાએથી અમિતાભ પસાર થતો હતો, નજર પડી, એ તો ભારતજી હે. એને એકવાર મન થઈ ગયું લિફ્ટ આપી દઉં, પણ પાછો હોશિયાર માણસ છે ને, એને વિચાર આવ્યો હું લિફ્ટ આપીશ તો એને એમ થશે, અચ્છા યે મેરા ઇન્સલ્ટ કર રહે હો, એક દિન મેરા ભી જમાના થા, આજ તુમ્હારા જમાના હૈ, તો તુમ્હારી ગાડી દિખાને કે લિયે તું મુજે લિફ્ટ દે રહે હો. અને આંખ નીચી અમિતાભે પોતાની ગાડી ભગાવી દીધી. મારી એક એવું છે, જેઓ ગુમાનમાં રાખતા હતા, જેઓ અભિમાનમાં રાખતા હતા, જેઓ સ્વર્ગના સપનાઓ પોતાના બંગલામાં જોતા હતા, એ માણસને પણ એક દિવસ ધરતી પર આવી જવું પડે છે. તમે કઈ રીતના કહી શકો કે તમારી સંપત્તિ તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે? પૈસો કદાચ તમારું પુણ્ય જોર મારતું હશે આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, અને પુણ્ય આ ભવ નહીં આવતા ભવ સુધી.